रामपर सरवा तालुका नखत्राणा जल संचयनुं कामनुं खातमुहूर्त सरपंच वालभाई मंजीना हस्ते अने रंगाणी करशनभाई धनजीभाई तथा समाज मंडल द्वारा खातमुहूर्त। सरपंच जणाव्युं के गामे गाम आवी ज रीते विकासना काम थवा जोईए। रामपर गामे आज योजनाना कारणे रामपर गामे कायम पाणीनी समस्या दूर थशे वधुमां तेमणे जणाव्युं हतुं के महिलाओनो पण आ विकास कामोमां साथ सहकार आपवो जोईए अने बधा सरपंचोने आ विकास कामो माटे आगळ आववुं जोईए अने लोकफाळो करीने जल संचयनुं तळाव तथा डेमनुं काम करवुं जोईए। कच्छमां बधी जग्याए पाणीनी सपाटी नीचे चाली गई छे, जो आवा काम थशे अने डेम भराशे तो जल सिंचाई अने पाणी उपर आवशे, खेडूतोने मोटो फायदो थशे खेती करवा माटे, एवुं सरपंच अने गामजनो तथा करसनदास धनजीभाई ए जणाव्युं हतुं। आ भगीरथ कामोमां बधानो साथ सहकार होवुं जरूरी छे, वधुमां बधानी साथे मळीने आ काम करवानी जरूर छे। आ प्रसंगे देवांगभाई गढवी, गोपालभाई, धनजीभाई, हर्षमुखभाई, हितेशभाई, गणेश भाई, मंजी भाई, वचाण भाई, किरण महाराज, रवजी भाई, जाडेजा महेपतशी, दरेक समाजना माणसो आ प्रसंगे हाजरी आपी हती। स्टोरी रमेश भाई भानुशाली नलिया अबड़ासा कच्छ। मारू नाम महिपत सिंह एम जाडेजा, मारू गाम विगोड़ी। अत्यारे जे आ रामपर सरवानी सीमा जल अभियान जे मोटू काम थई रह्यु छे एनो सीमा सरहद छे, आ बाजू विगोड़ी छे, आ बाजु रामपरना सीमा सरहदमां काम थई रह्युं छे। आ जल अभियानना जे काम छे ई हकीकतमां खेडूतो माटे अने आपणा देश माटे, એમાં કરીને આપણા કચ્છ જેવા મુલક માટે એટલું બધું મહત્વનું છે જે એની પ્રશંસા આપણે મુખથી કરી શકતા નથી। કિશનભાઈ જેવા માણસ સુરતમાં રહેવાવાળા અને જેના ઉપર પરમાત્માની અસીમ કૃપા છે, હું તો એમ કહું છું કે એસીમાં બેસવાવાળો માણસ કચ્છ માટે, પોતાના વતન માટે, પોતાની જન્મભૂમિ માટે જો આટલો પ્રયાસ અથાગ જો પ્રયત્ન કરતા હોય। કૃષ્ણભાઈ ભાઈ સાથે મેં જ્યારે પહેલી મુલાકાત થઈ, કૃષ્ણભાઈને મેં વાત કરી ત્યારે કૃષ્ણભાઈના મુખમાંથી એવા શબ્દો સર્યા કે ભાઈ મારા ગામના કે મારી આજુબાજુના ખેડૂતો ખુશાલ રહે, કચ્છની ધરતીમાં જળ અભિયાન, જળનું સંગ્રહ સ્થાન થાય, ભૂગર્ભ જળ જળ તળ ઊંચા આવે અને માણસો સુખી થાય, એ જ મારો લક્ષ છે, ધન્યવાદ છે। હું તો એમ કહું છું કે કૃષ્ણભાઈને જેટલા હું અંતરથી આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। આપણે એમ કહીએ છીએ કે કલયુગ કલયુગ કલયુગ, પણ કલયુગમાં સૈકડામાં ત્રણ માણસો દેવયોનીના મળી આવે છે। આપણે પોતાને કૃષ્ણભાઈ પાસેથી પ્રેરણા લેવા જેવી છે કે હું મારા દેશ માટે, હું મારા ગામ માટે, હું મારા સમાજ માટે શું કરી શક્યો। ખાલી ખાલી કાદવ કીચડ ઉલાળી અને માનવ જીવન બરબાદ કરવાનો કોઈ હેતુ નથી। આ કૃષ્ણભાઈની પ્રેરણા લેવાથી ખેડૂતો, અમે હું તો નાનો એક ખેડૂત છું, પણ પ્રેરણા એવી થાય છે કે જો આવા કૃષ્ણભાઈ ગામે, એક ગામમાં બબ્બે કૃષ્ણભાઈ જો પાકે ના, તો ગામનું પાણી, વરસાદનું પાણી ગામની સરહદ મૂકીને બીજે ક્યાંય ન જાય, દરેક ગામનું પાણી દરેક ગામના સીમાડામાં જળવાઈ રહે અને ભવિષ્યમાં 10 વર્ષમાં આ કચ્છમાં જે પાતાળની ભૂખ છે, એક વાત મહત્ત્વની કરી દઉં કે જે અત્યારે અમે અહીં ઊભા છીએ, જે અહીં ડેમનું કામ ચાલી રહ્યું છે, એ જમીન ઉપર આજથી 20 વર્ષ પહેલાં 10 ફૂટ ઉપર મીઠું પાણી હતું, 10 ફૂટ ઉપર પાલર પાણી, વરસાદના પાણી જેવું અમૃત પાણી હતું। અમે ખેડૂતો ત્યાં ખેતી કરતા હતા, કચ્છમાં અવારનવાર વરસાદ ઓછો થવાથી ભૂગર્ભ અત્યારે 350 ફૂટ નીચે ગયા, 350 ફૂટ, 10 થી 20 ફૂટ ઉપર મીઠું પાણી હતું, એ જ જગ્યા પર આજે 300 થી 350 ફૂટે કાયાવાળું પાણી મળે છે। કાયાવાળું એટલે પીળા રંગવાળું। આમ જો આમને આમ આપણે આમ જોયા જ કરશું તો ભવિષ્યમાં કચ્છ ખાલી જ પણ થઈ જાય, એમાં કોઈ મોટી વાત નથી, અને ખેતી પણ બંધ થઈ જાય, પણ આવા જો કૃષ્ણભાઈ આવા કાર્યો હાથમાં ધરે અને એને ગામના ખેડૂતોનો સાથ સહકાર મળે તો ભવિષ્યમાં કચ્છનું ભૂગર્ભ જળ ઊંચું આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી, અને પરમાત્મા કૃષ્ણભાઈ જેવા બીજાને આવી પ્રેરણા આપે એવી અમારી અંતરની ભાવના છે। જય હિન્દ, જય ભારત। પટેલ વિગોડી, અહીં આ કૃષ્ણભાઈએ કામ ચાલુ કરાવ્યું હતું ગામ રામપર સરવાના, તો એ કામ એ આવી કરી જોઈ કરીને મને એમ થયું કે આ કામમાં આપણે દાન દેવા જેવું છે, અને હું પણ એક ખેડૂત છું,
કે ખેડૂત અને મારા પણ આજુબાજુમાં વાડી કુવા ખેતર છે તો મને એમ થયું કે હાલો આમાં આપણે મદદરૂપ થઈએ તો એક લાખ રૂપિયા મેં પણ આ કામમાં મદદરૂપ થવા માટે આપ્યા છે અને આપણા નથી એ તો આ બધા સાર્વજનિક પરમાત્માનો જીવાત્મા છે ને જીવાત્મા માટે આ કાર્ય થાયરું તો એના માટે અમને મનમાં થોડુંક મન લાગ્યું અને અમે અહીંયા પણ હાથ લાંબો કર્યો છે ને હજી પણ ક્યાંય પણ જરૂર પડશે તો અમે એવા સેવા કાર્યમાં સહભાગી થવા તૈયાર છીએ અને એને આટલો બધો જે સાહસ કર્યો છે તો આપણે આજુબાજુના ગામમાં કચ્છમાં જો કરશનભાઈનો જો એક લઈ કરી એનું આપણે જે કાર્ય કર્યું હોય એ કાર્યને જોઈ કરી અને જો ગામોગામ એવા જો દાનવીર સુરવીર અને જેને કહેવાય સેવાભાવી સેવાના ભેખધારી એવા જો ગામોગામ જાગે તો આજ કચ્છ આખું નંદનવન બની શકે એવું આ કાર્ય છે. આજે રામપુરના એક દાખલો આપણે લેવા જેવો છે કે આ એ જે કાર્ય કર્યું છે એ કાર્ય બધા પ્રેરણા લે આજુબાજુના ગામોવાળા અને આખું ગામ આખું કચ્છ નંદનવન બને એવી અમારી શુભ ક્રિયા. અને હું સરપંચના પતિ છું અને અમારી ગામની અંદર જે અમારા માજી સરપંચ અત્યારે જે હાલમાં બીમાર હતા એ ઘરે છે પણ કરશન બાપા અને માજી સરપંચ વાલજીભાઈ નાનજી અમારા ગામની અંદર બહુ મોટા કામ કર્યા છે અને એ માણસ છે ધનજીભાઈ છે એ અમારી ગાયને પણ ચારા આપે છે. અમારે દુષ્કાળ હતો તોય બી પણ ધનજીભાઈએ ચારો ઘણો આપ્યો અત્યારે પણ અમને સાથ સહકાર આપે છે. પ્રથમ મહિલા સરપંચ મારા ઘરના છે તો આ પટેલ લોકોનો અમને બહુ સાથ સહકાર છે તો અમે પણ નભી રહ્યા છીએ એની ઉપર. અને અમારી ગામની અંદર કે ઓછામાં ઓછા 12 ડેમ એ લોકોએ બનાવ્યા છે, અમારો 22 ડેમ બનાવ્યા છે. અમારો ખાલી બોલવાનો સાથ સહકાર છે, બાકી 25% કોઈ અમારો સાથ સહકાર નથી. અમે જે કરીએ છીએ તે એની પાછળ છીએ અને એ લોકો જે કામ કરે છે એ સારું કામ કરે છે. અને આવા જો ગામડાની અંદર કામ થતા હોય તો બધાએ ગામ એકદમ વ્યવસ્થિત ઊંચા આવી જાય, તળ ઊંચા આવી જાય. જે ભારે વસ્તા પાટીદાર છે તો જો વાડી ચાલુ કરે તો એ વાડી કરનારા નથી. તો જે નાના માણસો છે એના ઉપર નંભી રહે, ટકી રહે. જો આવું જો કાર્ય કરતા રહેશો તો ભગવાન તમને સુખી રાખશે અને ઝીણા માણસો